આગળ વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે શસ્ત્ર સરંજામ જે છે તે પણ જાતે જ બનાવાશે, આત્મનિર્ભર બનાશે. તે સમયે જ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. પોખરણમાં DRDO દ્વારા ATAGS નો ટેસ્ટ કરાયો છે. 155 mm 52 કેલિબરની ATAGS જે છે તેનો ટેસ્ટ થયો. પોખરણમાં આ ટેસ્ટ કરવામાં આવ્યું છે અને સફળ રહ્યું છે આ ટેસ્ટ. 155 mm x 52 કેલિબરની આ જે ગન છે તેનું પરીક્ષણ થયું છે. એડવાન્સ ટોડ આર્ટિલરી ગન સિસ્ટમનો ટેસ્ટ જે છે પોખરણની અંદર કરવામાં આવ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા આનંદ જોડાઈ ચૂક્યા છે. આનંદ, જે ટેસ્ટ થયો છે સફળતાપૂર્ણ રીતે આ ટેસ્ટ પૂર્ણ થયો છે? એડવાન્સ આર્ટિલરી ગન સિસ્ટમનું સફળ પરીક્ષણ એ પોખરણ ખાતે આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જની અંદર પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ટેસ્ટિંગની પ્રક્રિયા 26 એપ્રિલથી લઈ 2 મે સુધી ચાલી હતી. આ જે ATAGS છે તે ભારતીય સેનાના તોપખાનાના આધુનિકરણના કાર્યક્રમનો એક ભાગ છે. DRDO દ્વારા મિશન મોડમાં સંપૂર્ણપણે સ્વદેશી આર્ટિલરી ગન સિસ્ટમ પ્રોજેક્ટને આગળ વધારવામાં આવ્યો છે. ATAGSને DRDO દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે અને આ જે આર્ટિલરી ગન સિસ્ટમ છે ભારતીય સેનાની ટાવર હોવિઝર ટુકડીનો મુખ્ય આધાર હશે. આગામી સમયમાં તેનો ઉપયોગ બફર્સ હોવિઝરને બદલવામાં કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે. ATAGSનું પરીક્ષણ ભલે હાલમાં કરવામાં આવ્યું છે પરંતુ સૌથી પહેલા 26 જાન્યુઆરી 2017ના રોજ પ્રજાસત્તાક દિનની પરેડની અંદર લોકોની સામે તેને પ્રદર્શિત કરવામાં આવી હતી. કેલ એડવાન્સ ટોડ આર્ટિલરી ગન સિસ્ટમના સફળ પરીક્ષણથી સેનાને મોટી શક્તિ મળી છે અને તેનાથી ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે સેનાની મારક ક્ષમતાને મજબૂતાઈ પણ મળી છે. જી આનંદ, સમગ્ર વિગત આપવા બદલ આભાર. તો જે રીતે આનંદે સમગ્ર વિગતો આપી છે કે આનાથી સેનાને મજબૂતાઈ ચોક્કસથી મળશે અને આ સાથે જ સરકાર પણ પ્રયત્નો કરી રહી છે કે હવે શસ્ત્ર સરંજામ જે છે તે બહારથી આયાત ન કરવા પડે પરંતુ તેનું નિર્માણ ભારતની અંદર જ થાય.